મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. અમદાવાદના ઢાલગરવાડમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. એમસી અને ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે, તો સમગ્ર અમદાવાદમાં ખાસ કરીને દબાણ જે જગ્યાએ કરવામાં આવ્યું હતું તેની વિરોધમાં હવે આ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. અમદાવાદના ઢાલગરવાડમાં જે ખૂબ જ ગીચ વિસ્તાર માનવામાં આવે છે ત્યાં પણ એએમસી અને ટ્રાફિક પોલીસે હાલ મેગા ડ્રાઇવ હાથ ધરી છે અને દબાણ ખસેડવામાં આવી રહ્યું છે, તો ડિમોલિશ કરવામાં આવી રહી છે તમામ વધારાની જે જગ્યાઓ દબાણ કરવામાં આવી છે તે તમામ જગ્યાઓ પરથી. સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ગયા છે, વધુ વિગતો મેળવીએ તેમની પાસેથી. હરમેશ, જે રીતે સમગ્ર અમદાવાદમાં આ જે ડ્રાઇવ છે, મેગા ડ્રાઇવ છે, તે અનેક વિસ્તારોમાં ચાલી રહી છે, ઢાલગરવાડ એક એવો વિસ્તાર છે જે અતિ ગીચ માનવામાં આવે છે, ત્યાં પણ હાલ આ કામગીરી ચાલી રહી છે, કેવી માહોલમાં અને કેવી રીતે આગળ ચલાવવામાં આવી રહી છે આખી આ ડ્રાઇવ? ચોક્કસથી તુરલ, આજે અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે ડિમોલિશનની કાર્યવાહી છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. વહેલી સવારે 10 વાગ્યાથી આ કામ કરવામાં આવ્યું છે, ત્યારે એએમસી તંત્ર અને તેની સાથે પોલીસ તંત્રએ પણ આ કાર્યવાહી શરૂ કરી છે. મેઘાણીનગર વિસ્તાર હોય કે વટવા, જશોદાનગર, આ તમામ વિસ્તારમાં વહેલી સવારથી ડ્રાઇવ રાખવામાં આવી હતી અને જે તમામ જે ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અમદાવાદનું જે ઢાલગરવાડ માર્કેટ આવેલું છે, જે કાપડ બજાર આવેલું છે, ત્યાં આગળ પણ આજે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. આશરે 50 થી વધુ દુકાનો અહીંયા આવેલી છે, તેમાં જે ગેરકાયદેસર જે બાંધકામ થયેલું છે, જે રોડમાં ટ્રાફિકને નડતરરૂપ થયું છે, તેને અત્યારે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ વાત કરવામાં આવે તો આ તમામ જે દુકાનના જે વેપારીઓ છે તે વેપારીઓએ પણ એએમસી તંત્ર અને પોલીસને ખૂબ જ સહયોગ આપ્યો હતો, કારણ કે આજે જે માર્કેટ આવેલું છે તે માર્કેટમાં માર્કેટ જે છે તે ગીચ વિસ્તારવાળું માર્કેટ છે અને અહીંયા અનેક લોકો ખરીદી કરવા આવતા હોય છે, જેને કારણે જ્યારે સિઝન હોય છે ત્યારે ખૂબ જ ભીડ થતી હોય છે અને જે વાહન ચાલકો છે તે લોકો માર્કેટમાં આવી શકતા નથી, તેને કારણે થઈ અને આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે તમામ જે દુકાનો આવેલી છે તે દુકાનમાં જે ગેરકાયદેસર બાંધકામ આવેલું છે તેને તોડી પાડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, ઢાલગરવાડ વિસ્તારમાં પણ, ઢાલગરવાડ માર્કેટમાં પણ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે જે ભદ્ર મંદિર આવેલું છે, જે મંદિર પાસે જે પાછળના બજાર આવેલું છે, ત્યાં આગળ પણ ખૂબ જ ટ્રાફિક થતો હોય છે, જેને કારણે થઈ અને આગામી દિવસોમાં પણ એએમસી તંત્ર અને પોલીસ તંત્ર સાથે મળીને ત્યાં આગળ પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરશે અને જે પાછળનાવાળા છે, જે લોકો ગેરકાયદેસર બેઠા છે, તે લોકોને પણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તોરલ, બિલકુલ હરમેશ, આભાર તમામ જાણકારી માટે. તો ઢાલગરવાડ વિસ્તારમાં હાલ ઉપસ્થિત છે અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા. તેઓ જણાવી રહ્યા છે કે અનેક જગ્યાઓએ જે દબાણ કરવામાં આવ્યું છે, ખોટું દબાણ કરવામાં આવ્યું છે, તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે અને આજે સીધા દ્રશ્યો આપ પણ જોઈ શકો છો કે જે જે જગ્યાએ વધુ દબાણ લાગી રહ્યું છે ત્યાં ડિમોલિશન પણ કરવામાં આવી રહ્યું છે.